અમદાવાદમાં છવાયો વર્લ્ડ કપના ફાઇનલનો ફીવર, ટીમ ઇન્ડિયા દ્વારા નેટ પ્રેક્ટિસ. 19 નવેમ્બરે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો. ઓસ્ટ્રેલિયાની ટીમ સાંજે અમદાવાદ પહોંચશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા અમદાવાદ આવશે. પીએમ મોદીના આગમનને લઈ એસપીજી સુરક્ષા વ્યવસ્થા જોડાય. મેચ બાદ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે પીએમ. ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એવા રિચર્ડ માલ્સ ફાઇનલ મેચ નિહાળવા અમદાવાદ આવશે. પીએમ મોદી એન્થની અલ્બનીઝને પણ બીસીસીઆઈએ આપ્યું છે આમંત્રણ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલમાં ટક્કર થશે. મેચ નિહાળવા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનોને પણ આમંત્રણ. કપિલ દેવ, એમએસ ધોની, વીરેન્દ્ર સહેવાગ, સચિન તેંડુલકર સહિતના દિગ્ગજ ક્રિકેટરો આપશે હાજરી. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ ધમાકેદાર રહેવાની છે. ફાઇનલ મેચના દિવસે સતત જોવા મળશે વીવીઆઈપી મુવમેન્ટ. સેલિબ્રિટી અમિતાભ બચ્ચન, રજનીકાંત, પ્રીતમ ચક્રવેદી પણ આમંત્રણ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચને લઈ તડામાર તૈયારીઓ. ફાઇનલ મેચ દરમિયાન વાયુસેના એર શો કરશે. એરફોર્સની સૂર્યકિરણ ટીમે 9 વિમાન દ્વારા અલગ અલગ કરતબ કર્યા. અમદાવાદમાં યોજાનાર વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈ અને રસિકોમાં ભારે ઉત્સાહ. ભારતીય ક્રિકેટરોના નામે ટી શર્ટની ખરીદીની ધૂમ. વેચાણ વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલની ટી શર્ટનું 200 થી 250 રૂપિયામાં વેચાણ. વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની જીત માટે પ્રાર્થના. અમદાવાદના બોડકદેવમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાદેવને પ્રાર્થના કરાઈ. ભારતના વિજય માટે અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ પૂજા. ભારતના ભવ્ય વિજય થાય તે હેતુથી સ્વામિનારાયણ મંદિરમાં કરાઈ પૂજા. અમદાવાદમાં વર્લ્ડ કપને લઈ અને મેટ્રોના સમયમાં ફેરફાર. રવિવારે રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો ચાલુ રહેશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો. ફાઇનલ મેચને લઈ એએમસીનો મહત્વનો નિર્ણય. મેટ્રો બાદ એએમટીએસ, બીઆરટીએસ બસોમાં વધારો કરાયો છે. એએમટીએસની 119 બસ મેચ દરમિયાન દોડશે. બીઆરટીએસની 91 બસો મેચના દિવસે દોડશે. બીઆરટીએસની 45 રૂટીન, 46 એક્સ્ટ્રા બસ મુકાય છે. 69 રૂટીન, જ્યારે નાઇટની 50 બસોમાં વધારો. મેચ પૂર્ણ થયા બાદ સરળતાથી બસ મળી જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે ફાઇનલમાં ટક્કર. 20 વર્ષ બાદ ભારત ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં ટકરાશે. ભારત 10 મેચની જીત સાથે ફાઇનલ મુકાબલા માટે સજ્જ. ઓસ્ટ્રેલિયા 8મી મેચ જીતી. ભારતની જીત માટે રવિન્દ્ર જાડેજાના બહેન એવા નૈનાબાએ ટીમ માટે માનતા રાખી છે. નૈનાબાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી કહ્યું કે મારો ભાઈ વર્લ્ડ કપ રમી રહ્યો છે. ખુશીની અને ગર્વની વાત છે. 19 નવેમ્બરે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. રાજકોટમાં એલઈડી સ્ક્રીન પર મેચ જોવાનું આયોજન. ભારત ઓસ્ટ્રેલિયા મેચનું લાઈવ પ્રસારણ થશે રાજકોટમાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભાવનગરની મુલાકાતે પહોંચ્યા. દરમિયાન તેમણે સાઉથ એશિયન દેશના પ્રતિનિધિઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી. મોરબીના વાંકાનેરમાં હાર્ટએટેકથી યુવકનું મોત નિપજ્યું છે. વાંકાનેરમાં વધુ એક યુવક હાર્ટએટેકના ભોગ બન્યો છે. 28 વર્ષીય શૈલેષ નામના વ્યક્તિનું મોત. દિવાળીના તહેવાર બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો. ગત સપ્તાહે શરદી ઉધરસના 1040 કેસ સામે આવ્યા. ઝાડા ઉલટીના 145, ડેન્ગ્યુના 11. સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાથી દાઝેલા દર્દીઓ માટે રાજકોટ સિવિલ તંત્ર સ્ટેન્ડબાય રહ્યું. સિવિલ મેડિકલ અધિક્ષકે માહિતી આપી. દિવાળી દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 45 ઓપીડીના કેસ નોંધાયા. સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું. નવી સિવિલ હોસ્પિટલમાં બંધ એસી ચાલુ થયા. પોસ્ટમોર્ટમ રૂમના એસી બંધ થતાં દુર્ગંધ આવતી હતી. 23 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત. જેને લઈ સાધુસંતોની બેઠક મળી, જેમાં વિધર્મીઓને સ્ટોલ ન ફાળવવા સાધુસંતોની રજૂઆત. વિધર્મીઓને સ્ટોલ ફાળવાશે તો વિરોધની ઉચ્ચારી ચીમકી. બનાસકાંઠાના વાવમાં માલસણ કેનાલમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. 2017માં પૂર સમયે ભરાયેલું પાણી છોડ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો. વર્ષોથી પડી રહેલું પાણી કેનાલમાં છોડાતા ખેડૂતોએ વ્યક્ત કરી નારાજગી.
રાજ્યમાં રવિ પાકના વાવેતરની શરૂઆત 5.82 લાખ હેક્ટરમાં વાવેતર 13% રવિ પાકનું વાવેતર પિયત તથા બિન પિયત ઘઉં 3.41% વાવેતર શેરડીનું 79,000 હેક્ટર વિસ્તારમાં 37% વાવેતર ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઢોરવાડાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા સેક્ટર 30 ખાતેના મનપાના ઢોરવાડાની સીએમએ મુલાકાત કરી ઢોરવાડામાં ઢોરને રાખવાની વ્યવસ્થાની સમીક્ષા કરી એસીએસ પંકજકુમારે પણ સાથે જોડાયા રાજકોટમાં પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં પ્રવાસીઓનો ઘસારો અત્યાર સુધી 50,000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી રાજકોટ મહાનગરપાલિકાએ રૂપિયા 14 લાખથી વધુની થઈ આવે કર્મચારી એસોસિએશનને ભાજપ પ્રમુખ સી આર પાટીલે નિવેદન કરતા જણાવ્યું એસોસિએશન કર્મચારીઓને કેટલાક લોકો મૂળ હેતુથી દૂર લઈ જાય છે આવા લોકો દેશને નુકસાન પહોંચાડવાનો કરે છે પ્રયત્ન સી આર પાટીલે જણાવ્યું કે શિક્ષકો અને પોલીસ ક્યારેય કર્મચારી નથી હોતા શિક્ષકને ગુરુનું સ્થાન મળ્યું છે પોલીસ લોકોનું રક્ષણ કરે છે એટલે તે રક્ષક છે ભાજપ પ્રદેશ પ્રમુખે પોતાના ભૂતકાળને યાદ કરતા કહ્યું સી આર પાટીલે પોતાના જૂના દિવસોને વાત કરતા કહ્યું કે હું પણ અગાઉ પોલીસ કર્મી હતો હું પણ સુરતના અઠવા લાઇન્સ પોલીસ મથક અને સલામતપુરા પોલીસ મથકમાં નોકરી કરી ચૂક્યો છું સુરતમાં રાજ્યકક્ષાના ડીજીપી કપનું લોકાર્પણ થયું છે પોલીસ દ્વારા વોલીબોલ સ્પર્ધાનું આયોજન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સ્પર્ધા ખુલ્લી મૂકી મંત્રી મુકેશ પટેલ પણ હાજર 10 પુરુષ ટીમ અને 6 મહિલા ટીમનો સમાવેશ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ સાફ કરાવવા ક્રિકેટ પ્રેમીઓની માંગ નવરાત્રી બાદ જીએમડીસીમાંથી કાટમાળ નથી ઉઠાવાયો કાટમાળ ન ઉઠાવતા યુવાનો ક્રિકેટ પ્રેક્ટિસથી વંચિત ભરૂચના જંબુસરમાં પાણીની લાઇનમાં લીકેજ કાહવાના ગામે પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા હજારો પાણીનો થયો વેડફાટ કચ્છ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓનું ઘોડાપુર જેને કારણે કચ્છ ટુરિઝમનો ઉદ્યોગ ફરી ધમધમતો થયો સાસણગીરમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો ગીર આસપાસની તમામ હોટેલો અને ફાર્મ હાઉસ ફૂલ થયા દિવાળીના વેકેશનને લઈ સહેલાણીઓ ઉમટી પડ્યા જંગલના રાજા સિંહને જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા 31 ડિસેમ્બર સુધી તમામ હોટેલો ફૂલ દિવાળી પર્વમાં અમદાવાદની સિવિલમાં 5 દિવસમાં 9,000 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે 3,000 દર્દીઓ ઇમરજન્સી સારવારનો લાભ લઈ ચૂક્યા વડોદરા શહેરમાં પાણીના ટેન્કરો દોડશે શહેરના અનેક વિસ્તારોમાં 1 વર્ષમાં 90 લાખના ખર્ચે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ દરમિયાન દુર્ઘટના બની છે વલસાડમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું મશીન પાણીમાં પડ્યું સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ આરજે એસપી નામની કન્સ્ટ્રક્શન એજન્સીનું કરોડોનું નુકસાન ગાંધીનગરના રાંધેજા નજીક વૃક્ષ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં 5 લોકોના મોત એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા અમદાવાદમાં છવાયો વર્લ્ડ કપના ફાઇનલનો ફીવર ટીમ ઇન્ડિયા દ્વારા નેટ પ્રેક્ટિસ 19 નવેમ્બરે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો ઓસ્ટ્રેલિયાની ટીમ સાંજે અમદાવાદ પહોંચશે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા અમદાવાદ આવશે પીએમ મોદીના આગમનને લઈ એસપીજી સુરક્ષા વ્યવસ્થા જોડાઈ મેચ બાદ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે પીએમ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એવા રિચર્ડ માલ્સ ફાઇનલ મેચ નિહાળવા અમદાવાદ આવશે પીએમ મોદી એન્થની અલ્બનીઝને પણ બીસીસીઆઈએ આપ્યું છે આમંત્રણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલમાં ટક્કર થશે મેચ નિહાળવા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનોને પણ આમંત્રણ કપિલ દેવ એમએસ ધોની વીરેન્દ્ર સહેવાગ સચિન તેંડુલકર સહિતના દિગ્ગજ ક્રિકેટરો આપશે હાજરી અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ ધમાકેદાર રહેવાની છે ફાઇનલ મેચના દિવસે સતત જોવા મળશે વીવીઆઈપી મુંબઈ સેલિબ્રિટી અમિતાભ બચ્ચન રજનીકાંત પ્રીતમ ચક્રવેતી પણ આમંત્રણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચને લઈ તડામાર તૈયારીઓ ફાઇનલ મેચ દરમિયાન વાયુસેના એરશો કરશે એરફોર્સની સૂર્યકિરણ ટીમે 9 વિમાન દ્વારા અલગ અલગ કરતબ કર્યા અમદાવાદમાં યોજાનાર વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈ અને રસિકોમાં ભારે ઉત્સાહ ભારતીય ક્રિકેટરોના નામે ટી શર્ટની ખરીદીની ધૂમ વેચાણ
विराट कोहली रोहित शर्मा शुभमन गिल ने टी शर्ट 200-250 रुपया में बेचा। वर्ल्ड कप में टीम इंडिया ने जीत माटे प्रार्थना अमदावाद ना बोड़कदेव में शास्त्रोक्त विधि साथ महादेव ने प्रार्थना कराई। भारत ना विजय माटे अमदावाद ना मणिनगर स्वामीनारायण मंदिर खाते विशेष पूजा। भारत ना भव्य विजय थाय ते हेतु थी स्वामीनारायण मंदिर में कराई पूजा। अमदावाद में वर्ल्ड कप ने लई मेट्रो ना समय में फेरफार। रविवार रात्र 1 वाग्या सुधी मेट्रो चालू रहे। गुजरात मेट्रो रेल कोर्पोरेशन द्वारा निर्णय लेवायो। फाइनल मैच ने लई एमसी नो महत्वनो निर्णय। मेट्रो बाद एएमटीएस बीआरटीएस बसों में वधारो करायो छे। एएमटीएस ने 119 बस मैच दरमियान दौड़शे। बीआरटीएस ने 91 बसों मैच ना दिवसे दौड़शे। बीआरटीएस ने 45 रूटीन 46 एक्स्ट्रा बस मुकाय छे। 69 रूटीन ज्यारे नाइट नी 50 बसों में वधारो। मैच पूर्ण थया बाद सरळताथी बस मळी जशे। भारत और ऑस्ट्रेलिया वच्चे 19 नवेम्बरे फाइनल में टक्कर। 20 वर्ष बाद भारत ऑस्ट्रेलिया फाइनल में टकराशे। भारत 10 मैच की जीत साथ फाइनल मुकाबला माटे सज। ऑस्ट्रेलिया 8वीं मैच जीती। भारत की जीत माटे रविन्द्र जाडेजा बहन एवं नैनाबाए टीम माटे मानता राखी है। नैनाबाए संदेश न्यूज साथ बातचीत करी कहूं कि मारो भाई वर्ल्ड कप रमी रो खुशी और गर्वनी बात है। 19 नवेम्बरे भारत ऑस्ट्रेलिया वच्चे मुकाबलो। राजकोट में एलईडी स्क्रीन पर मैच जोवानुं आयोजन। भारत ऑस्ट्रेलिया मैच नुं लाइव प्रसारण थशे राजकोट में। केंद्रीय आरोग्य मंत्री मनसुख मांडविया भावनगर की मुलाकात पहुंचा। आ दरमियान तेमणे साउथ एशियन देश प्रतिनिधिओ साथ वीडियो कॉन्फरेंस की बैठक योजी। મોરબીના વાંકાનેરમાં હાર્ટએટેકથી યુવકનું મોત નિપજ્યું છે। વાંકાનેરમાં વધુ એક યુવક હાર્ટએટેકના ભોગ બન્યો છે। 28 વર્ષીય શૈલેષ નામના વ્યક્તિનું મોત। દિવાળીના તહેવાર બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો। ગત સપ્તાહે શરદી ઉધરસના 1040 કેસ સામે આવ્યા। ઝાડા ઉલટીના 145, ડેન્ગ્યુના 11, સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય। દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાથી દાઝેલા દર્દીઓ માટે રાજકોટ સિવિલ તંત્ર સ્ટેન્ડબાય રહ્યું। સિવિલ મેડિકલ અધિક્ષકે માહિતી આપી દિવાળી દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 45 ઓપીડીના કેસ નોંધાયા। સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું। નવી સિવિલ હોસ્પિટલમાં બંધ એસી ચાલુ થયા। પોસ્ટમોર્ટમ રૂમના એસી બંધ થતાં દુર્ગંધ આવતી હતી। 23 નવેમ્બર થી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત। જેને લઈ સાધુ સંતોની બેઠક મળી, જેમાં વિધર્મીઓને સ્ટોલ ન ફાળવવા સાધુ સંતોની રજૂઆત। વિધર્મીઓને સ્ટોલ ફાળવાશે તો વિરોધની ઉચ્ચારી ચીમકી। બનાસકાંઠાના વાવમાં માલસણ કેનાલમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો। 2017માં પૂર સમયે ભરાયેલું પાણી છોડ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો। વર્ષોથી પડી રહેલું પાણી કેનાલમાં છોડાતા ખેડૂતોએ વ્યક્ત કરી નારાજગી। રાજ્યમાં રવિ પાકના વાવેતરની શરૂઆત। 5.82 લાખ હેક્ટરમાં વાવેતર। 13% રવિ પાકનું વાવેતર। પિયત તથા બિન પિયત ઘઉં 3.41% વાવેતર। શેરડીનું 79,000 હેક્ટર વિસ્તારમાં 37% વાવેતર। ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઢોરવાડાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા। સેક્ટર 30 ખાતેના મનપાના ઢોરવાડાની સીએમએ મુલાકાત કરી। ઢોરવાડામાં ઢોરને રાખવાની વ્યવસ્થાની સમીક્ષા કરી। એસીએસ પંકજકુમારે પણ સાથે જોડાયા। રાજકોટમાં પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં પ્રવાસીઓનો ઘસારો। અત્યાર સુધી 50,000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી। રાજકોટ મહાનગરપાલિકાએ રૂપિયા 14 લાખથી વધુની થઈ આવક। કર્મચારી એસોસિએશનને ભાજપ પ્રમુખ સીઆર પાટીલે નિવેદન કરતા જણાવ્યું, એસોસિએશન કર્મચારીઓને કેટલાક લોકો મૂળ હેતુથી દૂર લઈ જાય છે। આવા લોકો દેશને નુકસાન પહોંચાડવાનો કરે છે પ્રયત્ન। સીઆર પાટીલે જણાવ્યું કે શિક્ષકો અને પોલીસ ક્યારેય કર્મચારી નથી હોતા। શિક્ષકને ગુરુનું સ્થાન મળ્યું છે, પોલીસ લોકોનું રક્ષણ કરે છે એટલે તે રક્ષક છે। ભાજપ પ્રદેશ પ્રમુખે પોતાના ભૂતકાળને યાદ કરતા કહ્યું, સીઆર પાટીલે પોતાના જૂના દિવસોને વાત કરી
बात करता कहूँ कि हूँ अगौ पुलिसकर्मी हो हूँ सूरत अठवा लाइन्स पुलिस मथक और सलामतपुरा पुलिस मथक में नौकरी कर चूको छू। सूरत में राज्यकक्षा डीजीपी कपन लोकार्पण थे। पुलिस द्वारा वॉलीबॉल स्पर्धा आयोजन। प्रदेश प्रमुख सी आर पाटिले स्पर्धा खुले मुकी। मंत्री मुकेश पटेल हाजर। 10 पुरुष टीम और 6 महिला टीम समावेश। अमदावाद में जीएमडीसी ग्राउंड साफ करावा क्रिकेट प्रेमीओं की मांग। नवरात्रि बाद जीएमडीसी में काटमाळ नहीं उठावायो। काटमाळ न उठावता युवानों क्रिकेट प्रेक्टिस वंचित। भरूचना जंबूसर में पानी की लाइन में लीकेज। कहवाना गा में पानी की पाइपलाइन में लीकेज थता हजारों पानी नो थयो वेडफाट। कच्छ प्रवासीओ माटे हॉट फेवरिट डेस्टिनेशन बन्यू छे। दिवाळी ना वेकेशन में प्रवासीओ नो घोड़ापुर, जेने कारणे कच्छ टूरिज्म नो उद्योग फरी धमधमतो थयो। सासणगीर में प्रवासीओ नो घसारो जोवा मळ्यो। गीर आसपासनी तमाम होटेलो अने फार्म हाउस फूल थया। दिवाळीना वेकेशन ने लई सैलाणीओ उमटी पड्या। जंगलना राजा सिंह ने जोवा प्रवासीओ उमटी पड्या। 31 डिसेम्बर सुधी तमाम होटेलो फूल। दिवाळी पर्व में अमदावादनी सिविल में 5 दिवस में 9000 जेटला दर्दीओए सारवार लीधी छे। 3000 दर्दीओ इमरजन्सी सारवारनो लाभ लई चूक्या। वडोदरा शहर में पानीना टैंकरो दौड़े। शहर अनेक विस्तारों में 1 वर्ष में 90 लाख खर्चे टैंकर थी पानी पहुंचाड़वामां आवशे। स्थायी समिति अध्यक्ष डॉक्टर शीतल मिस्त्रीनु निवेदन। अमदावाद मुंबई बुलेट ट्रेन प्रोजेक्ट ना काम दरमियान दुर्घटना बनी है। वलसाड़ में बुलेट ट्रेन प्रोजेक्ट नू मशीन पानी में पड़ू। समग्र घटना वीडियो वायरल। RJSP नामनी कंस्ट्रक्शन एजेंसी करोड़ों नुकसान। गांधीनगर ना रांधेजा नजीक वृक्ष साथे कार अथड़ाता अकस्मात सर्जायो। अकस्मात में 5 लोगों ना मौत। 1 व्यक्ति ने गंभीर इजा पहुंचता सारवार माटे खसेड़ाया।